અમદાવાદમાં વધતા ચોરી અને લૂંટના બનાવોના પગલે પોલીસ સફાળી જાગી છે અને ગુનેગારો સામે લાલ આંખ કરી છે. નારણપુરા પોલીસે 3 રીઢા બાઇક ચોરને પકડી પાડ્યા છે અને રિમાન્ડ દરમિયાન 30 જેટલા ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે. ટોટલ 27 બાઇક્સ ઓર 2 ફોર વ્હીલર, એક ઓલ્ટો કાર, એક બોલેરો કાર, બોલેરો ગાડી કા ડિટેક્શન હુઆ હે. નારણપુરા પોલીસે 3 બાઇક ચોર પકડ્યા છે ત્યારે હજી પણ 2 આરોપીઓ પોલીસ શકંજાથી દૂર છે. મુખ્ય આરોપી તોફિક રાકેશ પરમાર, રાજુ બારોટ, હિતેશ પંચાલ પાસે ચોરી કરાવતો હતો અને તેને 5,000માં વેચી દેતો હતો. રાકેશ, રાજુ અને હિતેશ આ અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યા છે, જેમાં રાજુ અને રાકેશને સજા થઈ ચૂકી છે. આ આરોપીઓ અગાઉ પણ મુંબઈ અને સુરતમાં પકડાઈ ચૂક્યા છે. રાજુ અને રાકેશની મુલાકાત સુરત જેલ દરમિયાન તોફિક સાથે થઈ હતી. વો તોફિક કામ જીતના ઇનકા બતાના ઇન્ટરોગેશન મેં જીતના નિકલા હૈ વો કાફી માસ્ટરમાઇન્ડ હૈ વ્હીકલ થેફ્ટ મેં તો હો ઉસકે પકડે જાને કે બાદ મેં ઉસકી તપાસ જારી હૈ ઉસકે પકડે જાને કે બાદ મેં હો સકતા હૈ કે વ્હીકલ થેફ્ટ સે રિલેટેડ કેસેસ મેં કોઈ બડી સફળતા મિલે. આ આરોપીઓ અગાઉ રિક્ષા ચલાવતા હતા. તે દરમિયાન અમદાવાદના તમામ વિસ્તારની રેકી કરતા હતા અને જ્યાં પણ બાઇકમાં લોક ના હોય તેને ઉઠાવી લેતા હતા. ત્યારબાદ વાડજમાં ભંગારની દુકાન અને રાજકોટમાં ભંગારની દુકાનમાં વહેંચી દેતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આરોપીઓ પૈસા અને દારૂની લત માટે ચોરી કરતા હતા. રિક્ષા ચાલક હૈ, રિક્ષા સે યે લોગ રેકી કરતે થે, જિસ બાઇક કા સ્ટીયરિંગ લોક નહીં હૈ ઉસકા વાપસ રી જો હૈ વેરીફાઈ કરતે થે યે કે વાપસ વહીં બાઇક હૈ, યદિ બાઇક વહીં પર હૈ તો ઉસકો યે લોગ ઉઠા લેતે થે, ઉસકી ચોરી કરતે થે. મનીષ મારવાડી કરકે હૈ કોઈ, ઉસકો 10 સે 12 બાઇક દિયા હૈ, જિસકી બંગાર કી દુકાન હૈ, વો બાઇક મિલતે હી સારી પાર્ટ્સ વો તોડ દિયા કરતા થા, અલગ કર દેતા થા, તો ઉસકી હમ ઉસકો જો હૈ પૂછપરછ કર રહે હૈ. પોલીસ 3 આરોપીઓને પકડી 30 ગુનાના ભેદ ઉકેલી લીધા છે, પરંતુ મુખ્ય આરોપી શકંજાથી દૂર છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે પોલીસ અને અન્ય આરોપીઓ સુધી પહોંચે છે અને તેને પણ જેલના સળિયા પાછળ ધકેલે છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.